थोड़ी टाइम पर जोड़े गर्ल्स, कारण કે 5 થી 10 મિનિટ તો બેટા આમાંનામાં વહી જાય. જોઈન્ટ થવામાં ને સ્ટાર્ટ કરવામાં. મિસ રોલ નંબર 15. હા ઓકે બેટા, લખાઈ ગયું છે. ચલો આપણે એમાં પાઠ 12 અપંગના ઓજસ, બરાબર, એના લેખક છે. લેખક નું નામ બોલો તો. રોલ નંબર 15, કુમાર પાળ દેસાઈ. ચલો હવે બધીનું પાઠ વાંચ્યાનું. આજનું આયોજનમાં આપણે લેખક પરિચય, હા, રોલ નંબર 17 જોઈન્ટ છે. ઓકે ચલો, ગયા લેક્ચરમાં આપણે લેખકનો પરિચય મેળવી ગયા, બરાબર, અને પ્રસ્તાવના જોઈ ગયા, અને પાઠનું શ્રવણ અને સમજૂતી છે એ આપણે શરૂ હતી, બરાબર ગર્લ્સ. આ લેખકનો પરિચય છે. પછી પ્રસ્તાવનામાં શું હતું કે ભાઈ નાનકડો અપંગ એક કિશોર છે, એનું નામ છે વોલ્ટર. વોલ્ટર લખવાની અસરવાળા, પગવાળા, સારા થવાની આશામાં ડાક્ટરો પાસે જાય છે, અને ડાક્ટરો એની આશા છોડી દીધી છે કે આ છોકરા વોલ્ટરને સારું થશે એવી આશા એને છોડી દીધી છે, બરાબર. પણ આ જે એક વોલ્ટર છે કિશોર, બરાબર, જે અપંગ હતો, એણે સતત એવો પ્રયત્ન કર્યો અને એવો મક્કમ રહ્યો, બરાબર, એટલે એને વિશ્વ વિક્રમ સ્થાપ્યો. અને વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો, બરાબર, એ આપણે આગળ જોવાનું છે, બરાબર ને. એને પ્રેરણાદાયી વાત છે આમાં પાઠમાં, એ આપણે જોવાની છે. મિસ રોલ નંબર 11 હમણાં જોઈન થઈ છું. હા ઓકે બેટા, ચલો આ પાઠ શ્રવણ અને સમજૂતીમાં આમાં 9 વર્ષનો એક બાળક હતો, બરાબર, તેણે બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો. આપણે સમજી ગયા છે, પણ ફરી વખત હું શોર્ટમાં તમને સમજાવી દઉં છું, બરાબર ગર્લ્સ. અને આ બાળકને, 9 વર્ષના બાળકને એવું લખવાનો હુમલો થયો કે એનું શરીરનું 21 સ્નાયુ, એનું શરીરની જે નસો છે બધી જ નસો એને હલતી ચાલતી બંધ થઈ ગઈ. પણ તે પોતાની જાતે બાળક છે શરીર હલાવી શકતો ન હતો એવી એની પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને એના હાથ પગ છે એ કામ કરતા બંધ થઈ ગયા હતા. એને પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે અને કસરત પણ કરે, પાણીમાં કસરત પણ એને શરૂઆત કરી હતી. વારંવાર થાકી જાય પણ તે હાર માનતો ન હતો. પછી ધીમે ધીમે એને લખવાની જે ઘેરી અસર માંથી બહાર આવ્યું, એને કસરત કર્યું, એને શરીરમાં માતાએ એને માલિશ કર્યું, એને ડોક્ટરની સૂચનાઓ લઈને એની દવા કરાવી, બરાબર, અને ધીમે ધીમે કરતા બાળકને છે થોડા થોડા હાથ પગ એના ચાલતા થઈ ગયા. આ છોકરો, બરાબર, આ લાકડાની ઘોડી ઉપર હાલતો હતો, પણ એને એક એની સોસાયટીમાં એક એને ત્યાં જવું હતું મેદાનમાં, બરાબર. ડાક્ટરોની મદદથી એને એને ડાક્ટરની મદદથી એમને કહી દીધું હતું કે આ બાળક છે એ ક્યારેય કે વ્હીલચેર કે પછી ઘોડી વગર નહીં ચાલી શકે, બરાબર. એટલે આ બાળક છે ને એ વસ્તુ સાંભળી જાય છે અને એ નિરાશા અનુભવે છે, અને પહેલા નિરાશા અનુભવે છે ને પછી જ્યારે છોકરો છે એ અંતરમાં ઊંડે ઊંડે એવી આશા ચમકતી હતી કે પોતાના નિશ્ચય ચેતન પગ પર હળવેથી ટાપલી મારે છે અને બોલે છે, મારા શાંત ગુંગા દોસ્તો, આ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો અને જાત જાતના કૂદકાઈ તમે લગાવી શકશો, બરાબર. આવું છે વાત કોની સાથે કરે છે, તો ભાઈ આવો અવાજ એ આવી વાત એ પોતાના જે પગ છે મૂંગા પગ એની સાથે વાત કરે છે. અને પછી જયારે આવી વાત કરે છે ત્યારે એની માતા કહે છે કે તું કોની સાથે વાત કરો છો એમ. ત્યારે વોલ્ટર શું કહે છે કે હું મારા મૂંગા જે પગ છે એની સાથે વાત કરું છું, બરાબર, એટલે મારા પગ સાથે હું વાત કરું છું. પગ તે કઈ સાંભળતા હશે એવી માતા એને પ્રશ્ન કરે છે કે મમ્મી, ભલે માતા
માતા એમ કે છે કે ભલે પગ સાંભળતા ચાલતા ન હોય પણ સાંભળે તો ખરા ને, એમ કરીને એની માતા સાથે વાત કરે છે. એટલે એની માતા છે ને એને આતુરતાથી પૂછે છે કે વોલ્ટર માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહી છે, હિંમત હારવાની નથી. આજ ભલે તમે ચાલી ન શકતા હો પણ દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા એક વખત કૂદકો લગાવીશું. એટલે એની માતા છે ને એ વોલ્ટરને શાબાશી આપે છે કે શાબાશ બેટા, તું જરૂર કૂદકા લગાવીશ, તું જરૂર સૌની માફક દોડીશ, જો તું હિંમત નહીં હારે તો તું જાતે થાય તે કરી શકીશ. એટલે એની માતાના જે શબ્દો સાંભળીને વોલ્ટરને હિંમત આવી જાય છે, વોલ્ટરને હિંમત આવી જાય છે, બરાબર. એટલે બાળક છે એ નિરાશ અનુભવતું નથી, એને દિલમાં શ્રદ્ધા રાખવાની કહેતી, સાથો સાથ પગ પર માલિશ અને સડાક્તરની સારવારના બીજા ઉપાયો પણ કરતા હતા. એક વખત વોલ્ટર છે બોમાટ નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ આવી, બરાબર. ત્યાં નાનકડા વોલ્ટરને જવાની ઈચ્છા થઈ અને હરીફાઈના મેદાનમાં જાય છે લાકડાની ઘોડી દ્વારા. અને જેવો એ મેદાનમાં જાય છે એટલે ચારે બાજુના નાના છોકરાઓ એની ઉંમરના હોય છે અને ઘૂમતા હોય છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડધામ દોડમાં ભાગ લેતા હોય છે તો ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હોય છે તો ક્યાંક વાસ કૂદકાની રમત પણ રમાતી હોય છે. આ મોટર છે ઊંચા કૂદકામાં વિભાગમાં જઈને બેઠે છે, બરાબર. એ જેને આ મેદાનમાં બેઠે છે તો ત્યાં ઊંચા કૂદકાની એક રમત રમાય છે. ત્યાં બે લાકડીઓ પર એક વાસ મૂકવામાં આવતો, ખેલાડી દોડીને આવતો અને વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં ધરતો હોય એ વાંસને ઓળંગી જતો, બરાબર. આ વોલ્ટર છે રસપૂર્વક હરીફાઈ જોતો રહ્યો. એ થયું કે લાવ હું પણ કૂદકો લગાવું, બરાબર ને. જ્યારે એને કૂદકો લગાવ્યો ત્યારે એનાથી શું થયું? હેલો હેલો હા, એને મનમાં એવો વિચાર આવ્યો કે હું તો ચાલી શકતો નથી. એને તરત એની ઘોડી સામું જોયું લાકડાની અને એ નિરાશા અનુભવ્યો, બરાબર. પછી જેવું એને નિરાશા એવી અનુભવી ત્યાં જેની માતાના એને શબ્દો યાદ આવે છે કે તારે નિરાશ થવાની જરૂર નથી. જો તે મનમાં જાતે તે અંતરથી તે જે વિચાર લીધું હોય તો તું એ રીતે તું રહે છે અને જો તું હિંમત નહીં હારે તો તું તારે તે કરી શકીશ. એટલે એની માતા છે ને એના શબ્દો એને બોલેલા યાદ આવી જાય છે, બરાબર. અને વર્લ્ડ એટલે વોલ્ટર છે આનંદ થી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી અને એને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સૌને તેને વધાવી લીધો. આમ એ વિજેતાનું ઇનામ મેળવી ગયો અને વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર જોર જોરથી તાળી લગાવવા લાગ્યો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને ઓકે બેટા, બહુ લેટ જોઈન્ટ થાવ છો, થોડુંક સમય પર તમે જોઈન્ટ થતા શીખો. ચલો હવે આગળ કન્ટિન્યુ. હા બોલો. ઓકે બેટા, ચેટ બોક્સ માં રોલ નંબર લખી લો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એને જોયું કે બરાબર એના જેટલી જ ઉંમરનો હતો અને વોલ્ટરને થયું કે હું પણ એક દિવસ ચાલીશ, કૂદકા લગાવીશ ને એક દિવસ એવો આવશે કે હું પણ દુનિયાનો ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અને હું પણ વિશ્વ વિક્રમ સ્થાપીશ, બરાબર. આમ વોલ્ટર છે અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો.
એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું, શરીર નિર્બળ હતું પણ એનો જે સંકલ્પ હતો, જે વિચાર્યું હતું એ બળવાન હતું, એના જે વિચારો હતા એ બળવાન હતા, એના હૈયામાં એક શ્રદ્ધા હતી. બરાબર, એ વોલ્ટર એ જે અપંગ તો હતો પણ એના જે વિચારો, એના જે હૃદયની જે કે ને આપણે કે સંકલ્પના, બરાબર, એકદમ નિર્બળ હતો. બરાબર, એ રીતે એનું શરીર ભલે નિર્બળ હતું પણ એના વિચારો, એના સંકલ્પ હતા ને એકદમ બળવાન હતા. અને અહીંયા એક પ્રકારની શ્રદ્ધા હતી કે મારે ગમે એમ કરીને મારા પગ પર ઊભું થવું છે અને વિશ્વનો વિક્રમ સ્થાપવો છે અને દુનિયામાં મોટામાં મોટો એવો કૂદકો લગાવવો છે કે મારું વિશ્વમાં મારું નામ ચડે. મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. બરાબર, મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓ પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધી કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરતો હતો અને પછી એને કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો, છેલ્લે પગના પંજા માટે જ એને કેલિપર્સનો ઉપયોગ કરવા લાગ્યો. આમ કરવા જતા ઘણીવાર એ પણ પડી જતો પણ હિંમતભેર ફરી વખત પાછો ઉભો થઈ જતો અને ધીરે ધીરે વોલ્ટર છે બરાબર ચાલવા લાગતો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકર બનવા માંડી અને મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સ્થિતિ મેળવી હતી. બરાબર, ખુદ ડાક્ટરો પણ મોમાં આંગળા નાખી ગયા હતા કે ડોક્ટરે તો પેલા એને કહી દીધું હતું એની માતાને અને કુટુંબને કે વોલ્ટર છે, કિશોર છે, બાળક છે, એ ક્યારે ઉભો થઈ શકશે નહીં પોતાના પગ પર. બરાબર, પણ આ બાળકે એટલું બધું કરી લીધું અને પોતાની જાતે ઉભો થવાની કોશિશ કરી અને તેના સાધનો દ્વારા, બરાબર ને, તેની માતાની દુઆ સાથે અને તેની માતાએ માલિશ સાથે, ડોક્ટરોની દવા સાથે વોલ્ટર છે એ અદ્ભુત સ્થિતિ મેળવી લીધી. બરાબર, એના મનોબળ સાથે. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની શું ઈચ્છા હતી કે ભાઈ મારે જે હળવું દોડવું તો છે પણ સાથે સાથે મારે ઊંચો કૂદકો પણ મારવો છે, સાથે વિશ્વ વિજેતા મેળવી છે. શું કરવાનું છે? વિશ્વ વિજેતા મેળવવાની છે. ચલો રોલ નંબર. એના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુઓ ચેતમંતા વધવા લાગ્યા. રોલ નંબર મૂકી દીધો હતો ને ચેટ બોક્સ માં. ઓકે, સારું, ચલો પાછળ ધ્યાન આપો. આમ એના શરીરમાં એવી તાકાત આવી ગઈ કે સ્નાયુઓ ચેતમંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલી ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી ભાગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. બરાબર, આ જે બાળક છે, વોલ્ટર છે, ધીમે ધીમે ચાલવા લાગ્યો છે અને ઊંચો કૂદકો મારવાની શરૂઆત પણ કરવામાં છે. અન્ય રમતો કરતા પણ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે. ઊંચો કૂદકો મારવામાં પગની બધી રમતો કરતા પગની તાકાત વધારે લગાડતું એ છે ઊંચો કૂદકો. એની ઉપર પગનો ભાર, આપણા શરીરનો આખો ભાર એક પગ ઉપર આવી જાય છે એટલે એને થોડીક અઘરી કસોટી કહેવાય છે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. બરાબર ને, વધુ ને વધુ ઊંચો કૂદકો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો અને ટેક્સાસ રાજ્ય
પોતે ત્યાં જાય છે સ્પર્ધામાં મોખરે, એટલે કે બધી કરતા આગળ એનું પરિણામ આવી ગયું. એની કાબિલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં લેવા ભાગ લેવા મોકલ્યો. બરાબર, એની કાબિલિયત કે ભાઈ આ બાળક છે એનામાં ગુણવત્તા સાથે સાથે ખેલકૂદમાં રસ અને પાછો અપંગ હતો અને એ કઈ રીતે ઉભો થયો છે, બરાબર, એ બધું જોઈને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા એને મોકલ્યો, એના દેશે જ મોકલ્યો. બરાબર, એને ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં પસંદગી 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. બરાબર ને, અમેરિકામાં પણ એ ભાગ લેવા ગયો અને જુદા જુદા દેશના ઘણી હરીફોમાં તે ભાગ લીધો છે અને સારું પરિણામ એટલે બધીની જીત કરીને આવતો હતો, બધીથી વિજય મેળવીને આવતો હતો. અને અમેરિકામાં પણ ગયો જ્યારે એની ઉંમર હતી 21 વર્ષની, વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમોત્સવ. બરાબર, ઓલિમ્પિક એટલે કે ભાઈ વિશ્વ જગતનો સૌથી મોટામાં મોટો રમતોત્સવ. બરાબર, આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે છે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. બરાબર, ઓલિમ્પિકમાં વિજય મેળવવો એ ખેલાડીના જીવનની, બરાબર, એ સૌથી મોટામાં મોટી ઈચ્છા હોય છે. ઉચ્ચકૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો અને 2 મીટર 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. બરાબર, એટલે 2 થી 2 મીટર અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો વોલ્ટર છે એ ઊંચો ઊંચામાં ઊંચો એનો કોઈ હરીફ હતો ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. શું હતો એનો સિદ્ધાંત? કે ભાઈ આપણે ગમે એવું કામ હોય, બરાબર, આપણે હતાશ નહીં થવાનું. બરાબર, આપણે આપણાથી થતું હોય કે ન થતું હોય પણ આપણે હતાશ થવાનું નહીં. ગમે એમ કરીને આપણે કામ છે ને પાર પાડી દેવાનું, ગમે એમ કરીને આપણે પાઠ કામ છે આપણું, બરાબર, એ એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. આપણે કામ કરીને આપણે હતાશ થઈ જઈએ, તે આપણને આવડતું નથી એમ કરીને આપણે હતાશ થઈ જઈએ, એવું કરવાનું નહીં. બરાબર, એટલે વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો, પરિણામ જાહેર થયું. બરાબર, વોલ્ટર છે, બરાબર, એ કશાય સાધન વગરમાં પહેલા એ ઘોડીથી ચાલતો, પહેલા તો એના સ્નાયુઓ જ નહોતા કામ કરતા. બરાબર, એના બંને શરીર એના શરીરના જે હાથ પગ છે એ પોતાનાથી કામ નતા કરતા, એને જેમ કરવું હોય એમ કરી નતા શકતા. શું કામ? કારણ કે એને સ્નાયુ જ બંધ પડી ગયા હતા. પણ ધીમે ધીમે એની શ્રદ્ધાથી, બરાબર, એની કાબિલિયતથી, એને સ્નાયુઓથી ધીમે ધીમે શરૂઆત થઈ, ડૉક્ટરના માલિશથી, ડૉક્ટરની દવાથી, એની માતાના માલિશથી, પછી ધીમે ધીમે કસરત કરવાથી અને નાની નાની સ્પર્ધાઓમાં ભાગ લઈને એના હાથ પગ કામ કરતા ચાલુ થઈ ગયા અને વોલ્ટર છે ડેવિસથી પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ પણ સ્થાપ્યો હતો. બરાબર, 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો અને ઓલિમ્પિકમાં એટલે કે જગતની મોટામાં મોટી જે સ્પર્ધા યોજાય છે એમાં એણે વિક્રમ સ્થાપ્યો. બરાબર, આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યા. વોલ્ટર ડેવિસ તેનું નામ છે પૂરું, વોલ્ટર ડેવિસ. બરાબર, એ પ્રથમ ઓલિમ્પિક એટલે કે પહેલી જ ઓલિમ્પિકમાં તેને વિક્રમ સ્થાપ્યો હતો.
એને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાયું. સમજણ ગર્લ્સ, એટલે આ પાઠમાં વોલ્ટર છે બરાબર, આ જે ઓલિમ્પિકમાં આ જે વિક્રમ સ્થાપના જે વોલ્ટર ડેવિસ છે ને બરાબર, તમે એનું નામ યુટ્યુબમાં કે ગમે એમાં તમે સર્ચ કરજો, તમારે એના વિશે કંઈ જાણવું હોય તો બરાબર. એણે અત્યારે સુવર્ણ ચંદ્રક અને ઓલિમ્પિકમાં વિક્રમ સ્થાપન કે પહેલા ક્રમે જ આવ્યો હતો બરાબર. એ બાળક હાવ એકદમ નાની ઉંમરનો જ હતો, તમારી ઉંમરનો જ હતો, પણ એને ધીમે 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 એના જે શરીરના જે હાથ પગ ધીમે ધીમે સ્નાયુઓ ચાલતા કરી દીધા બરાબર. એની માતાના માલિશથી, ડૉક્ટરોની દવાથી, કુટુંબની દુવાઓથી બરાબર. અને એને પણ એટલી બધી એને કામકાજ ચાલુ રાખ્યું કે એને હાર એને હાર માની ન હતી, ક્યારેય નિરાશ અનુભવ્યો ન હતો બરાબર. એને મનમાં જે વસ્તુ ઠામી લીધી છે કે મારે આ જ કરવાનું છે, મારે આમ જ કરવાનું છે બરાબર, એનાથી જ એની આગળ આવ્યો છે બરાબર. એના હાથ પગ નતા કઈ કામ કરતા, એને લખવા થઈ ગયો હતો, પણ એને આજે આ સમયમાં એને ઓલિમ્પિકમાં એટલે કે જગતની મોટામાં મોટી જે સ્પર્ધા યોજાય, રમત ઉત્સવ બરાબર આપણે કહીએ કે વિક્રમ, એમાં એને પ્રથમ નંબરે આવ્યો હતો. સાથે સાથે સુવર્ણ ચંદ્રક પણ મળ્યો હતો. વોલ્ટર છે પ્રથમ આવ્યો ત્યારે એને કેટલા મીટરની દોડ લગાવી હતી કોણ બોલશે? હેલો, એને કેટલા મીટરની દોડ લગાવી હતી? 13 મીટર. હા, 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો હતો બરાબર. અને એ કે સાધનો વગર કે સાધન વગર એને કે એને કઈ હાથમાં ઘોડી કે એવું રાખ્યું હતું? હા, એટલે પોતાના પગ ભર જ એને કૂદકો લગાવ્યો હતો બરાબર. ચલો આ પાઠમાં હું થોડાક તમને પ્રશ્ન કરું. ચલો, આજે સ્પર્ધામાં ભાગ લેનાર બાળક હતો એનું નામ શું હતું બોલો? હા, ઓકે. તેની માતાએ તેને શું કહ્યું હતું? તેને કેવું આશ્વાસન આપ્યું હતું? હા બરાબર. પછી ડોક્ટરે શું કહ્યું હતું? રવાજ કપાય છે બેટા. ચલો બીજું કોણ બોલશે? ડોક્ટરે શું કહ્યું હતું એને? પછી એને મેદાનમાં કયો કઈ રમતમાં ભાગ લીધો હતો? ઉચ્ચકૂદમાં ભાગ લીધો હતો બરાબર ને. તેને કઈ પછી છેલ્લે કઈ રમતમાં એને ઈનામ મેળવ્યું હતું અને વિશ્વ વિક્રમ જીત્યો હતો? ઓલિમ્પિક સ્પર્ધા. વેરી ગુડ. ચલો છેલ્લું પેજ છે, આપણે જોઈ જઈએ બરાબર. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી અને પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા હતા. જોયું તમે, એણે શરૂઆત તો કરી દીધી પણ એનાથી ઊંચા એટલે 2 મીટરથી પણ ઊંચા કૂદકા લગાવવાની એણે લગાવ્યા હતા. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં એને જે સિદ્ધિ મળી હતી એની રમતની દુનિયામાં એને માન પામ્યું અને પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યા. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા.
એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એને 2 મીટર અને 13.5 સેન્ટીમીટર નો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાથે સાચો વિજેતા બન્યો. જો વોલ્ટરને માટે ડાક્ટરે તો કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં. એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો. બરાબર ને? એને એને ડોક્ટરે કહી દીધું હતું કે આ બાળક છે ક્યારે પોતાની જાતે ઊભો થઈ શકશે નહીં, પોતાના પગભર વગર, પોતાના પગથી ચાલશે નહીં, કોઈ સાધન વગર ચાલી શકશે નહીં. બરાબર ને? પણ આ જીવનનો જે જીવન અને રમતના મેદાનમાં વિજેતા બન્યો એ વોલ્ટર, એ પોતે જ, બરાબર, એ પોતે તેવી તાકાતથી અને પોતાના તનથી અને મનથી, બરાબર, જે એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તે તાકાતથી જગતમાં એટલે કે વિશ્વમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. બરાબર ને? એ પણ પ્રથમ માનવી, હા, ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો હતો. એને બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાલચ કે અસહાય નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે. બરાબર? શું કહ્યું હતું એને? એવું બતાવી દીધું છે દુનિયાને, માણસોને, કે એને જે લોકો કહેતા હતા કે આજ સુધી ઊભો તો હવે ઊભો થઈ શકશે નહીં, એ લોકોને બતાવી દીધું છે કે અપંગ જે માણસો હોય અથવા અશક્ત જે માણસો હોય, બરાબર, એ લાચાર કે અસહાય નથી. બરાબર? એ લાચાર કે અસહાય નથી, જો હિંમત ન હારે તો ધારે તે કરી શકે. બરાબર? એટલે પોતાનામાં પુરુષાર્થ, પોતામાં એક પ્રકારનો સિદ્ધાંત હોવો જોઈએ કે ભાઈ આપણે આ કરવાનું છે એટલે કરવાનું જ છે. તમે કેમ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે એટલા બધા ઉત્સાહ થઈ જાઉં છો કે મારે ગમે એમ કરીને મારા વિષયમાં આટલા માર્ક લાવવા છે, મારે ગમે એમ કરીને મારે રેન્ક લાવવાનો છે. બરાબર ને? એમ જે નબળા વિદ્યાર્થીઓ હોય છે, બરાબર ને, એની પાસેથી કઈ સમય જતો નથી રહ્યો. એ આજે જાગશે, અત્યારે જાગશે, તે ગમે એ કરી શકશે. જેને વાંચતા લખતા નથી આવડતું, ભાઈ એને એમ થાય છે મને તો વાંચતા લખતા નથી આવડતું, હું શું કરીશ, મારે તો માર્ક ઓછા જ આવવાના છે. પણ એ શું કામ હાર માને છે? એની પાસે ત્યારથી સમય શરૂ થઈ જાય છે, ત્યારથી એને વાંચવાનું લખવાનું ચાલુ કરી દેવું જોઈએ. બરાબર ને? તો એ પણ બધીની સાથે બેટા અત્યારે જોઈન્ટ થઈ તું પોતાનું સિદ્ધાંત મેળવવો જોવે. આપણે સિદ્ધાંત થી આપણે જીવન જીવવું જોવે. કોઈ ઉપર આપણે લાચાર કે સહાયકતા નહીં બનવાનું. આપણે આપણું જીવન પોતે જાતે અને સારું જીવન જીવવું જોવે. એક વોલ્ટર, એક તમારી ઉંમરનો જ બાળક હતો, એ અત્યારે હાલ દુનિયાનો અને વિશ્વ વિક્રમ જીતનાર માણસ બની ગયો છે. બરાબર ને? એની કરતા ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર કોઈ નથી. એને એવો કૂદકો લગાવ્યો હતો કે એને દુનિયામાં એટલે કે જગતમાં એનું નામ મોખરે છે. બરાબર ને? અને ત્રી માણસ પોતાના પગ પર ઉભો ન રહી શકતો હોય, પોતાના પગ પરથી જાતે કઈ લઈ ન શકતો હોય, પગેથી એ આજે વિશ્વનો માણસ બની ગયો છે. શું કામ? એની શક્તિ દ્વારા, એના તન મનની શક્તિ દ્વારા. જો એના મનમાં વિચારી લીધું હોત કે મારાથી કશું નથી થવાનું, હું તો અપંગનો અપંગ જ રહેવાનો છું, મારાથી કઈ નહીં થાય, તો એ આજે આગળ આવત, એ આપણી સામે હોત અત્યારે. એનો પાઠ છે આ. બરાબર? અપંગના ઓજસ એ આપણી સામે હોત અત્યારે આ પાઠ ના હોય. બરાબર ને? એટલે એક એને એવી સિદ્ધિ મેળવી છે કે એને આખી દુનિયામાં એનું નામ મોખરે હોય. બરાબર ને? આ પાઠ બહુ સરસ મજાનો છે. તમને બધીને સમજાઈ ગયો આ? બધીને સમજાણો પાઠ? બરાબર ને? કોઈ પ્રશ્ન નથી ને આ પાઠમાં તમને? ઓકે, ચલો આ પાઠની PDF છે ને હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર? અને બીજી વાત કે
આના પછી ના આપણે જે શબ્દાર્થ છે એનું હું તમને પીડીએફ મોકલી દઈશ, તમારે ફેસબુકમાં લખી નાખવાનું છે. ઓકે મિસ, તમે જે પીડીએફ મોકલી ખુલતી જ નથી બેટા, લિંક તો ખુલતી જોઈએ ને. હા એટલે તમારી લિંક ખુલતી નહોતી ને તો મિસ ઓલું એપ ડાઉનલોડ કર્યું મેં સીપીટીએક્સ નું. બરાબર, ઓકે મેમ, પીડીએફ ક્લોઝ નહીં કહું. હા બેટા, પીડીએફ માં જ્યારે મોકલો ને ત્યારે તમારે ડાઉનલોડ કરી લેવાની, બરાબર ને? પછી હોય છે સમય કે 8-12 કલાકમાં એ બંધ થઈ જતું હોય છે, બરાબર? એટલે તમારે જ્યારે આવે ત્યારે તમારે ડાઉનલોડ કરી લેવાની. ઓકે, આ પાઠમાં તમને કોઈને કઈ ન સમજાતું હોય, ગર્લ્સ પાઠ સમજાઈ ગયો છે ને? અત્યારે હું તમને શબ્દાર્થ તમને મોકલી દઈશ, પછી તમને સમાનાર્થી પુરુષાર્થી બરાબર ને જે સ્વાધ્યાય છે હું તમને જાતે લખાવીશ, બરાબર?